વડોદરા નવરાત્રિમાં નાગરિકોની એકતા સામે આવી છે. વડોદરા શહેરના એકતાનગર વિસ્તારમાં માતાજીના મંદિર પાસે આદિવાસી ગોંડ સમાજની વસ્તી પાસે પીવાના પાણી, રોડ, ગંદકીની ભયંકર સમસ્યા હતી. સામાજિક કાર્યકરની મહેનતથી નાગરિકો જાતે જ અવાજ ઉઠાવવામાં આવ્યો અને એકઠા થયા. આ અહેવાલ મીડિયામાં આવતા તંત્રએ પગલાં લીધા અને તાત્કાલિક સમસ્યાનું નિવારણ શક્ય બન્યું છે. વડોદરા લોકસભાના ઉમેદવાર અને સામાજિક કાર્યકર હાર્દિક દોશીનો નાગરિકને જાગૃત કરીને જાતે પોતાના હક માટે અવાજ ઉઠાવતા થાય એ માટેની પહેલ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે. જય માતાજી. મેં કિરણભાઈ, આદિવાસી ગોંડ સમાજ કા પ્રમુખ બોલ રહા હું, ઓર હમે એકતાનગર પુલી ચોકી કે સામની બાજુ મેં રહેતે હૈ, ઓર યહાં પે રહેને મેં હમકો કરીબન 40 સાલ હો ગયા હૈ, ઓર 40 સાલ સે હમ જો ગરબા કા આયોજન કરતે હૈ તો યહાં પે શાંતિપૂર્વક હોતા હૈ. સભી સમાજ કે એકતાનગર મેં મિક્સ વસ્તી હૈ, પણ કોઈ મગજમારી આજ તક હુઆ નહીં હૈ, ઓર કોઈ હોને વાલા ભી નહીં હૈ, ક્યુંકિ હમ એક સાથ મેં રહેને વાલે હૈ, ઓર યહાં પે હમકો વો લોગ સહયોગ દેતે હૈ તો હમારા શાંતિપૂર્વક હોતા હૈ. જય હિન્દ, જય સૈન્ય. હમ સરકાર કો તો યહી દેના ચાહતે કે માં કા ભક્તિ કરો તો સહી કરો, માં કા નેતા ઇસ તરહ સે મસ્કરી જૈસા મત કરો, કે કોઈ બબાલ હોવે, કોઈ ઝગડા હોવે, સબકે સાથ મેં હિલ મિલ રહો, ઓર 10 દિન સાલ મેં એક બાર આતા હૈ માતાજી કા અચ્છા જલસા કરો. મેરા નામ કિરણભાઈ, આદિવાસી ગોંડ સમાજ કે. તારીખ 3 તારીખ પહેલાં જ્યારે પ્રથમ નોરતું હતું, એના અઠવાડિયા પહેલાં જ્યારે અમારી પાસે નાગરિક સંઘર્ષ મંચના નેજા હેઠળ અલગ અલગ પ્રશ્ન આવ્યા કે ભાઈ અહીંયા પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી અને ગટરમાં મિશ્રિત પાણી આવે છે, તો અમે એક પહેલ કરી કે દરેક જગ્યાએ નેતાગીરી નેતા કરે એવું નહીં, આ જનતા જાતે જાગૃત બને, જાતે કામ કરે. તો હું પહેલાં તો અહીંયા આગળ આદિવાસી ગોંડ સમાજના એકતાનગરમાં રહેતા તમામ રહીશોને જય માતાજી સર એટલું ચોક્કસ કહીશ કે આ અમારા કોઈના પરિણામનો આ રિઝલ્ટ નથી, આ તમારા પર જે મહેનત કરી છે તમે લોકો, જે કોર્પોરેશનમાં આવ્યા, તમારી લડાઈ તમે જાતે રમી એ લડી, એના માટે થઈને આજે આ નવરાત્રિ આપણી આ શક્ય બની છે. 3 તારીખે હું એડિશનલી કહેવા માંગીશ કે 3 તારીખે બપોરે 12 વાગ્યા સુધી એવી પોઝિશન હતી કે અહીંયા નવરાત્રિ થશે કે નહીં. મારી પાસે અહીંયા આગળથી સરપંચ સાહેબ અને આ સંજયભાઈ, અમારા જીવાભાઈ, એ બધાના સંપર્કો સતત આવતા હતા કે કેવી રીતે થશે, માતાજીની નવરાત્રિ આપણે કેવી રીતે કરી શકીશું. પરંતુ એક શ્રદ્ધા હતી, એક વિશ્વાસ હતો અને લોકોની અહીંયાની આસ્થા. આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે શહેરની અંદર, વડોદરા શહેરની અંદર વીઆઈપી કલ્ચરમાં લોકો ધંધા ગરબાને ધંધો બનાવી દીધો છે, એની વચ્ચે એક ગરબાની જીવંત પ્રથા, ગરબો ગરબી અહીંયા જોઈ શકો છો, એ ગરબીની સ્થાપના કરી અને નિર્દોષ ભક્તિ અહીંયા જોવા મળી છે. આ ભક્તિને પણ લાખ લાખ સલામ. અમારા માટે તો વીઆઈપી ગરબા પણ આ છે અને જે કંઈ બીગણો અમારા માટે આ છે. 9 દિવસ તમે અહીંયા રહેવાના છે અને આ લોકોનો સાથ આપવાના છે. વીઆઈપી ગરબામાં અનેક લોકોને હાલાકી. પહેલાં તો હું એ કહીશ કે વડોદરાની સંસ્કૃતિ જે સાચા ગરબા છે એને કેટલાક લોકો ધંધામાં પહેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ માતાજી છે, ખોટું કોઈનું ચાલ્યું નથી અને ચાલવાનું નથી. એવા ધંધાઓથી અમે દૂર રહીએ છીએ કે જ્યાં આગળ પાસના નામે 5-5 હજાર રૂપિયા એકઠા કરવામાં આવે છે અને સુવિધાના નામે મીંડું કરવામાં આવે છે. જ્યારે હું કોઈને બી કહું છું, વડોદરા શહેરની જનતાને કહું છું કે સાચા ગરબા જોવા હોય ને તો કોઈક વખત આવી શેરીમાં નીકળજો, તમને માની સાચી ભક્તિ, નિર્દોષ બાળકોની ભક્તિ તમને ત્યાં જોવા મળશે. કેમ કે આ મધ્યમ વર્ગ અને આ ગરીબ પરિવાર, સામાન્ય પરિવાર ને માતાજીની ભક્તિ કરવામાં રસ હોય છે અને જ્યારે વીઆઈપી કલ્ચરમાં એમને 10 દિવસની અંદર, કદાચ કોઈને નહીં ખબર હોય તો વડોદરાના 70 ગરબા જે થાય છે, રૂપિયો ટોકનના હિસાબે ગ્રાઉન્ડ મેળવવામાં આવે છે, મફતના ભાવે ગ્રાઉન્ડ મેળવવાનું, અને તેમાં 5-5 હજાર રૂપિયાના પાસના હિસાબે 10 દિવસની અંદર, ફક્ત 10 દિવસની અંદર 100-200 કરોડ રૂપિયાનો ધંધો કરવામાં આવે છે આ માતાજીના નામે. અને એ ગરબાની અંદર માતાજીની ભક્તિ સાઈડ પર અને વલ્ગારિટી અને પાશ્ચાત્ય સંસ્કૃતિ એમાં આવી જાય છે અને ફિલ્મી ગીતો વાગે છે, એને કયા હિસાબે ગરબા કહેવાય? એને ગરબા કહેવાય જ નહીં. ગરબા સાચા જોવા હોય તો આવી શેરીમાં આવવું પડે, આવા શેરીમાં આવવું પડે અને જે લોકો નિર્દોષ ભક્તિ કરી છે એમની ગરબી ભક્તિ જોવી પડે છે. હું આપને વિનંતી કરીશ કે સ્થાનિકોને પણ સાંભળો, સ્થાનિકો શું કહેવા માંગે છે. અમે એક સામાજિક કાર્યકર તરીકે અમે અમારી ફરજ અદા કરી છે, એથી વિશેષ કંઈ નથી.